સુરતના લિંબાયત વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક ફરી એકવાર સામે આવ્યો છે. સામાન્ય બોલાચાલીમાં થયેલી પોલીસ ફરિયાદની અદાવતને લઈને ગઈકાલે રાત્રે 8-10 ટપોરીઓએ ધાતક હથિયારો સાથે અનવરનગર આંજણાક આતંક મચાવ્યો હતો. ત્યાં સમગ્ર મામલે પોલીસે ગણતરીના કલાકોમાં 6 આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. સુરતમાં પોલીસનો કોઈ ખોફ ન હોય તે રીતે અસામાજિક તત્વો ખુલ્લેઆમ દાદાગીરી કરતા નજરે પડ્યા છે. અવારનવાર પોલીસ દ્વારા આવા અસામાજિક તત્વોની ધરપકડ કરી જાહેરમાં સરઘસ કાઢવામાં આવતા હોય છે, છતાં પોલીસનો કોઈ ખોફ ન હોય તેવું સામે આવે છે. ત્યારે સુરતના સંવેદનશીલ ગણાતા લિંબાયત વિસ્તારમાં ફરી એકવાર અસામાજિક તત્વોનો આતંક સામે આવ્યો છે. સુરતમાં લિંબાયત વિસ્તારમાં તારીખ 21-4-2024 રોજ કમરુનગર આવાસમાં રહેતા એક માથાભારે સાથે શકીલ શાહ નામના ઈસમને સામાન્ય બાબતે બોલાચાલી થઈ હતી, જે મામલે સલાબતપુરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી, જેની અદાવત રાખી ગઈકાલે તારીખ 25-4-2024 રાત્રે માથાભારે છાપ ધરાવતા બાબા કાલિયા અને તેની ટોળકીએ ફરિયાદી શકીલ શાહના ઘર પાસે જઈ ધાતક હથિયારો સાથે આતંક મચાવ્યો હતો, જે સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી, જેમાં જોઈ શકાય છે કે શકીલ શાહ પોતાના ઘર પાસે ઊભો હતો ત્યારે અચાનક જ 8-10 જેટલા ટપોરીઓએ ઘર પાસે આવીને શકીલ શાહ પર હુમલો કર્યો હતો, જેમાં તે જીવ બચાવવા ઘરમાં ઘૂસી ગયો હતો. ત્યારે અસામાજિક તત્વોએ ઘર બહાર પાર્ક કરેલ વાહનોમાં તોડફોડ કરી હતી અને ઘરના દરવાજા પર ધાતક હથિયારો વડે તોડફોડ કરી હતી. જોકે આખી ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. ત્યારે સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી હતી, જેમાં પોલીસે મોહસિન ઉર્ફ બાબા ઉર્ફ કાલિયા, રવ પઠાણ, વિક્કી પુંડલિક, મધા જગદેવ, વિકાસ નાના, ઇન્દ્રદેવ સોએબ ઉર્ફ માચો હારુખાન પઠાણ, રિયાન ઉર્ફ લક્કી મોહમ્મદ પઠાણ અને ઇરફાન ઇબ્રાહીમ શેખની ધરપકડ કરાઈ છે.